मन से बेटा मन इसका ये भी वस्तु है ना कि मन ने बहु समझ हो मन ने ना समझी अगे तो पूरु थी मन मन से आपने घना समणाओ आपे सपनाओ आपे मन आपने भ्रमित पण करे मन आपने खोटी दिशाओ बतावे अपना शास्त्रों में एक उदाहरण आप अपना शरीर सुभाषित जो है शू है खबर तेने एक रथ है रथ नो एक सारथी हाथ में लगाम है पांच घोड़ाओ जोड़ेला है हमें ये घोड़ाओ है पांच इंद्रिओ पी सारथी है लगाम है लगाम ये मन है અને ઓલો સારથી છે ને એ બુદ્ધિ છે અને આખો રથ છે આખું શરીર રૂપી રથ છે અને સામે વિષયો છે એટલે કે લીલોતરી ઘાસ છે અને ઘોડાઓ ભીખા છે દોડે છે ઘાસને જોઈને પણ એ જે લગામ છે મન છે એ કોના હાથમાં છે સારથીના હાથમાં સારથી એટલે આપણી બુદ્ધિ છે બુદ્ધિ પાસે વિવેક હોવો જોઈએ વિવેક મન તો બધું માગે ઘોડાને તો બધું ખાવું છે પણ એને કઈ તરફ લઈ જાવ કઈ દિશામાં લઈ જાવ એ કોને ખબર હોય સારથી એને હાથમાં લગામ છે એટલે આપણું મન છે ને મન એને સમજવા જેવું છે મનને ન સમજી શકીએ ને તો આપણે હારી જઈએ ઝડપથી ડિપ્રેશનમાં આવીએ કેટલી બધી વસ્તુઓ મનના રોગો 2000 પ્રકારના માનસિક રોગ છે ઓછામાં ઓછા ઘણા છે એટલે મન જ એક આપણને ક્યારેક આમ ઉન્માદ થઈને ક્યારેક આપણને નચાવે ક્યારેક ઉન્મત્ત હોય ક્યારેક ઉલ્લાસમાં હોય ક્યારેક ઉદાસ હોય અદભુત છે મન એટલે મનને સમજી લેવાનું કારણ કે એક ઉંમર હોય એ ઉંમરે મન છે ને નવું નવું માગે અને નવા નવા વિચારો બેટા એ એક ઉંમરનો તકાજો હોય એટલે એ મનને સમજવાનું મન તો બધું માને ઘણી વખત આપણે એમ થાય આપણા ઘરના મૂલ્યો છે ઘરના બધા રીત રિવાજો છે આપણને નથી ગમતા આપણે તો આમ જીવવું છે આપણે તો મુક્ત થઈને જીવવું છે પણ મન છે ને એ અમુક સમયે અમુક ઉંમરના તકાજામાં અમુક વસ્તુઓ તરફ આકર્ષે પણ આપણી પાસે વિવેક હોય બુદ્ધિ હોય ઉંમરને અને બુદ્ધિને થોડો સંબંધ છે પણ મનને ને ઉંમરને તો બહુ જ સંબંધ છે એટલે બુદ્ધિથી તું જે પુસ્તકો વાંચતી હોય સાંભળતી હોય મોટા છે કોઈ શાસ્ત્ર છે એની વાતો સાંભળવાની કારણ કે મન છે ને મનને સંભાળવું બહુ અઘરું છે મનને એકવાર જીતી લીધું એટલે જીતી ગયા જગત જીતી ગયા તમે એટલે મોટા ભાગના માણસો તમે જોજો મનના ગુલામ હશે સિકંદર જેવો સિકંદર હતો તો પણ મનનો ગુલામ હતો બાદશાહી નહોતો એક સાધુ એને મેળ્યો એને શું કીધું કે બાદશાહ સાચો જોવો છે તું તો ગુલામ છો જગતનો મોટો નંબર વન ગુલામ છો સાચો બાદશાહ તો જો આ રીતે તારી સામે બેઠો છે દિગંબર હતો ને કપડાની જરૂર નથી કાંઈ કોઈ જરૂર નથી કારણ કે પોતાના મનને જીતેલું હતું જે માણસ પોતાના મનને જીતે છે પોતાની ઇન્દ્રિયો ઉપર પોતાના ઈચ્છાઓ ઉપર એષણાઓ ઉપર વાસનાઓ ઉપર જેને કાબુ રાખ્યો છે એ માણસ સૌથી મોટો તાકાત હોય એ માણસ રાજા એ માણસ સહેનશાહ એ માણસ રાજા બાદશાહ મન તો કે મનને આમ ક્યારેક આપણે આમ એક વિજ્ઞાનની એવી થિયરી છે મન જે માગે આપવું જોઈએ મનને દબાવવું જોઈએ નહીં આ અર્ધ સત્ય છે આથી બહુ સાચી નથી બેટા ક્યારેક ક્યારેક મનને આમ કાંઠલો પકડીને આમ બેસાડવું જોઈએ બેસાડે મારું ચાલે તારું ન ચાલે હું કોણ આપણી સ્મૃતિ આપણે આપણા શાસ્ત્રમાં છે ને પતંજલિ યોગમાં એક સ્મૃતિ કરીને એક શબ્દ છે એટલે આપણી સ્મૃતિને યાદ કરવાની હું કોણ છું મારે શું કરવાનું છે કસ્તમ કોમ કૃતાયાત કામે જન્ની કોમે તાત એટલે મનને બેડા સમજવાનું મન છે ને મન મનને ન સમજા તો મન અધપતન કરે ઓલા ઘોડાઓ છે એ દોડતા 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 જો આમ ગમે ત્યાં વહી જાય ગમે ત્યાં ઘાસમાં તો એ રથ છે એ ભાંગી તૂટી જાય પૈડું એક આમ નીકળી જાય કામ નીકળી જાય માણસના જીવનનું એવું છે આપણા શાસ્ત્રોએ એવા બધું આપ્યું છે ને વધુમાં વધુ આપણે સુખી થાય વધુમાં વધુ આપણે ઓછામાં ઓછા આપણે દુઃખી થાય વધુમાં વધુ આપણી પાસે આરોગ્ય એના માટે તેને આપણને એક આચારસંહિતા આપી જીવન જીવન આ કરવું
મનને તંદુરસ્ત રાખવા માટે. તું જે વહેલી ઉઠશે વહેલું ઉઠવાનું, તું જેમ સૂર્ય નમસ્કાર કરશે સૂર્ય નમસ્કાર કરવાનું, તું જે પ્રાર્થના કરે છે સવારે સાંજે પ્રાર્થના કરવાની, અને તું જે વાંચન કરે છે આ વાંચન કરવાનું. આ આજ આપણને પ્રકાશ આપે તો તમસોમાં જ્યોતિરગમય આર્તનાદ કરવાનું, ભગવાનને પ્રાર્થના કરવાનું, અને એમ કહેવાનું મારે સુગંધિત જીવન જીવવું છે, નિર્મળ જીવન જીવવું છે. જેટલું મન નિર્મળ હોય એટલું જીવન ફૂરું લાગે, સ્ટ્રેસ વગરનું એટલું જીવન થાય. મન પવિત્ર હોય, સંયમિત હોય તો મન આપણને છે ને ભગવાન સુધી પહોંચાડે છે, ભગવાન બનાવે છે. એટલે મનને સારું બનાવવા માટે છે ને દાદાજી એક સરસ દ્રષ્ટાંત આપ્યું કે કોલસો છે એને આપણે લાલ કરવો હોય તો એની ઉપર કલર નથી કરતા, પણ કોલસો જ્યાંથી આવ્યો ત્યાં સગડીમાં નાખીએ એટલે સગડીમાં એ લાલ થઈ જાય. મન ભગવાનમાંથી આવ્યું છે, ભગવાને બનાવ્યું છે, ભગવાનમાં પાછું આપી દેવાનું, ભગવાનમાં એને વ્રત રાખવાનું. એટલે મન એટલું પવિત્ર થઈ જાય કે એ આપણને ભગવાન સુધી પહોંચાડે. એટલે મન એટલે આપણે ચિત્ત એકાગ્રતા કરીએ છીએ, ધ્યાન કરીએ છીએ, બરાબર ને? ગીતામાં પોઝિટિવ પણ છે, મનને ખાલી નેગેટિવ નહીં લેવાનું, પોઝિટિવ પણ ઘણું બધું સારું.